એ કઈ કામે નથી જાવું અને પૈસા વાળું થાવું, એ પૈસા વાળું થાવું અને હારું હારું ખાવું. કે હારું કે મળું, મેં આજ કઈ રાંધ્યું જ નથી. કેમ રાંધ્યું નથી? મહિને 5000 રૂપિયા દેવા પડશે. એ તો હું ગમે નથી 5000 રૂપિયા બચાવીશ. તો 5000 તમે રડીને લાવતા હોય તો ક્યાં કઈ માથા કૂટે છે? 5000 તમે રડીને લાવતા હોય ને તો દિવસ માં હું તમને 5 વખત રાંધીને ખવડાવું. ₹5 લાખ મારી પાસે હોય તો તમારે 5000 ની જરૂરત ક્યાં છે? તો પણ એક કામ કરીને 5000 ભલે નો આવે, એક દિના ક્યાંથી 500 આવે એવું ખરું? બોલ બોલ. પેટમાં બહુ દુખે. કેમ પેટમાં દુખતું છે? આજે 4-5 સફરજન ખાધા હતા એમાં પેટમાં દુખતું છે? સફરજન ખાજે, પેટમાં નો દુખે હો, સફરજન તો બહુ હારા. ઓ બાપા, ભલે દાદા મારે શાક બનાવવું છે પણ બટાટા જળતા ના. પણ એલા કાલ તું સફરજન તો બટાટા લાવ્યો તો જ ખરો. આ પણ હું કાલ સફરજન લાવ્યો છો ને બટાટા લાવ્યો છો, બે વસ્તુ મેં થાળીમાં મૂકી હતી પણ સફરજન છે અને બટાટા ની થાળી ખાલી છે. એમાં પેટમાં દુખતું લાગે. બાપા, હું તું તે સફરજન ની થાળી અને બટાટા ની થાળી હારે હારે હું કામ મૂકે? કેમ આપણે ક્યાં સફરજન રોજ ખાઈ મને સ્વાદ માં ખબર પડે? જો બોલો, કેવા માણસ કાસા બટાટા ખાઈ ગયા. ઈ બધી ભૂલ તારી છે. તે બે થાળી પડકે પડકે હું કામ મૂકી. એ હારું તો લ્યો, હવે હું સફરજન નું શાક બનાવી નાખું. પાણી બદલે તેલ પી ગયા હોત તો હાસું તારું. લે સાહેબ ને ફોન કરી દઉં. હેલો સાહેબ, એ હું ભોળા દાદા બોલું. મારી વાડીએ લાઈટ નું કનેક્શન લેવાનું છે. હું કાગળિયા જોહે. એ વાંધો નહી. હું કીધું સાહેબ, એ કાગળિયાનો ફોટો આમાં મોકલે છે. એ હારું. હે, જોતો હું કાગળિયા જોહે. એ એક તમારો આધાર કાર્ડ જોઈશે, પછી જમીન ના કાગળિયા જોઈશે અને એક પેઢી આંબો જોઈશે અને બે સાક્ષી ની જરૂર પડશે. કાગળિયા તો બધા કમ્પ્લીટ છે, તે બે સાક્ષી ગોતવાના છે. સાક્ષી ગોતે તે. એ અમારે કેસ કબાડા નાખ્યા, અમારે લાઈટ નું કનેક્શન લેવાનું છે ને, એટલે સાક્ષી માં રહેવાનું. કેવી તો પણ ધીમે હું બોલે, ફાસ્ટ થી બોલ ને. લેવું અમથાન પૂછી લો. બોલો ક્યાં કાકા ને, એને તો ના પાડી દીધી. હવે આપણે સાક્ષી ક્યાં ગોચ્યું? ભલે ને ના પાડી દીધી, આપણે સાક્ષી છે તને બકુડો મમરાભાઈ. આમ આવે જ છે. રોજ તો અમને વાડી આવવાની ના પાડો અને આજ તો સામેથી સફરજન ખાવાનું કયો? અમારું કઈ કામ લાગે? એ નાનું એવું કામ છે. શું કામ છે? એ અમારે લાઈટ નું કનેક્શન લેવું ને, તે તમારે સાક્ષી માં રહેવાનું છે. તો કોઈ વાંધો નહીં, અમને તો પૈસા મળતા હોય તો સાક્ષી માં તો હું માલિક માં રહેવી. વાંધો નહીં.
ની બેન હો હો રૂપિયા આપી આ તો લાવો હો હો રૂપિયા લાવો એમી બેસાઈ કરી દેવી પણ આપણે ઓફિસે જવું પડશે તો 500 500 રૂપિયા થા હે વા 500 રૂપિયા થોડા હોય તો એમી કઈ સાક્ષી મળે છે લેવાના દાદા 500 500 રૂપિયા આપી જો ને આપણે તો અંજવાળા થાય એ હવાન તો ની જા તું પેટી આંબો લઈ આ એ હારું આવી જા બકુલ ભાઈ 500 500 રૂપિયા ઓલા દાદા બહુ વાર લાગે એમ ના ને ના ના થોડીક વાર જ લાગે એમ છે તો વાંધો નહીં નકર મારે તે મેજિક નો ફેરો મારવા જવાનું છે ફટાફટ પાછો આવવાનું છે મારે કામ છે એ હા ભાઈ હા યા ભરદા પેઢી આંબો આવી ગયો યા આને થોડો પેઢી આંબો કહેવાય પણ તમે તો કહેતા હતા તમાર દાદાએ આંબો વાવેલો છે તો પેઢી આંબો જ કહેવાય ને ઓય બાપા અલ્યા હા પેઢી ના કાગળિયા માં નામ લખ્યા ને એને પેઢી આંબો કહેવાય જા ઈ પેઢી આંબો લઈ જાય યો હારું જો બોલો આંબો લઈને આવ્યો એને પેઢી આંબો મે ખબર નહી પડતી તો હું એને ખાવામાં જ ખબર પડે ને હા દાદા અમને બેને તમારી વાડિયા કામે રાખી જોન કામ અમરા ભાઈ તો અમને બેને ખાલી 20,000 પગાર આપજો એ વાંધો નહી કાક વિચારું લ્યો ને યા બોલો દાદા કાગળિયા આવી ગયા બો જો આ કાગળિયા લાવવાના હતા હાલો તો સહી કરી આવી હા હાલો ઓ બાપા ઓ બાપા હે બોલો દાદા કેમ ભાઈ ગયા મહેનત ના પૈસા આવે ને એવું વિચારો એ હારું હું વિચારું તું કાક વિશે કાકા આટલું બધું સ્પીડ માં હું કોને ખબર કાક ફફરાટી ગયું કાક જનાવર હશે મીંદડું હશે હવે મીંદડું કા એટલી બધી સ્પીડ માં થોડું જાય તો બીજું કાક જનાવર હશે હે કે કાકા ડોહો આવે ડોહો હશે હવે ભોળો થોડો આટલું બધું દોડી શકે તો પણ ઈ આવે પૂછી જોવો ને હે ભોળા હમણાં તું ફફરાટી ગયો હા તો પણ ગઢે ગઢપણ માં એટલું બધું હું દોડે એ કાસા બટાટા ખવાઈ ગયા ને એમાં કા કે કાકા મારું હાસુ ને ડોહો તો ને હા હો એલા ભોળા દાદા ભલે ને અહીંયા વાડીએ રહ્યા આપણે ફોર્મ ભરી આવી કામ અમારા ભાઈ તો હું અમારે કેટલીક વાર અહીં ઉભું રહેવું પણ કાગળિયા માં બધે ભોળા દાદા નું નામ લખેલું છે મારી સહી થોડી હાલશે ઈ હાસુ ઈ આમ ભોળા દાદા આવ્યા હાલો લ્યો હવે ભોળા દાદા એમ નહીં આવી વા ટાઈમ પૂરો થઈ ગયો પણ આપણે ક્યાં ઓફિસે ગયા કે ટાઈમ પૂરો થઈ જાય ભોળા દાદા તમે અમને શું કીધું તું થોડીક વાર લાગશે અહીંયા અહીંયા તમારે થોડીક વાર લાગી હવે જો અમને સાક્ષી માં રાખવું હોય ને તો તમારે બીજા 500 500 રૂપિયા દેવા પડશે અરે ના બીજા પૈસા હું નથી દેવાનો ભોળા દાદા બીજા 500 500 રૂપિયા આપી જો ને આપણે અંજવાળા ખાતા હોય તો એ હારું બીજું હું એટલે 500 500 રૂપિયા હા હવે આવી એમ લ્યો હાલો ઓ બાપા ઓ બાપા અરે રે 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 હે પાસા ફફડાટી ભાઈ ગયા ઓ બોલો એને તો કાસા બટાટા ખાઈને ઘણી કીરી ખબર પડે દાળિયા સહિત પૈસા આવે પાછો કે પૈસા આવે મને વિચાર આવ્યો પાછું હું ફફડાટી ગયું તને ખબર તો છે ભોળો કાસા બટેટા ખાઈ ગયો હે ડોહો દીશે તો હમણાં ઘડી પેલા એક ફફડાટી નતો ગયો ડોહો બાકી ખરો હશે ફફડાટી જાય ને આપને બીવડાવે તો હું ઈ આમ આવે પૂછી જો ને આવા દે હમણાં એની ખબર એ ભોળા અહીંયા તો હું છે ઓ બાપા હું ફફડાટી જા અમને બીવડાવી દીધા તો તમે ક્યાં નાના છોકરા છો તે બી જાવ તો પણ ધીમે ધીમે હાલતો હોય તો તમને ખબર તો છે હું કાચા બટાટા ખાઈ ગયો એ હારું જા યા કાકા હાલો આપણે મારી વાડીએ બેહવા વૈયા જેવી ના રે ના અહીંયા જ બેહવું છે હવે ફોળો ફફાટી નીકળે ને તો એની ખબર એ હારું જોયલા પાછો ટાઈમ પૂરો થઈ ગયો હવે અમને સાક્ષી માં લઈ જવાય ને તો પાછા 500 500 આપવા પડશે યો બોલો અમારે તો મીટર ના રૂપિયા નહીં થાય એની કરતા વધારે તમે રૂપિયા લઈ જાઓ તો અમને સાક્ષી માં રાખવા હોય તો પૈસા તો થાય જ ને તો એક કામ કરવી આજ ભોળા દાદા ને મજા ના ને તો આજ અમારે કનેક્શન ના લેવું કોઈ વાંધો નહીં હાલો આપણે ભાગવી ઊ ભાઈઓ તમને ભોળા દાદા 1000 1000 રૂપિયા તો આપ્યા છે તો અહીંયા તમતમ કાકા ની વાડીએ થી થોડાક દી પૂરતી લાઈટ લાવી ગયો ને તો લાઈટ નો વાયર છે હા લાઈટ નો વાયર તો છે જ તે ને પણ એમાં આપણને શું ફાયદો એ હું તમને સફરજન નું શાક બનાવીને ખવડાવીશ હા તો વાંધો નહીં લઈ આવ વાયર જા હમણાં ભાઈ શું કરવું લાઈટ લાવી દેવી કે ભાગી જવું સફરજન નું શાક બનાવી ને કે હમણાં એમ લાઈટ લાવી દેવી એ હારું
અમરા ભાઈ હા હાલો આપણે ટમટમ કાકા ની વાડી એ હાલો એમ અમરા ભાઈ હા ટમટમ કાકા લાઈટ ની ના પાડશે તો તો આપણા પૈસા માંથી ટમટમ કાકા 250 રૂપિયા આપી દેહુ એ વાંધો નહીં લ્યો હું લાઈટ ના શેડા આપું છું તમે ભોળા દદા ની વાડી એ ચેક કરો તો પાવર આવે કે નહીં એ વાંધો નહીં હે બકુડો મમરા ભાઈ મારો માણા ને ઈ બધા ક્યાં વી આજ્યા જ્યાં ગયા હોય ને હું તો દોડા દોડી કરીને થાકી ગયો હું તો પોરો ખાવ તમે જુઓ અને રસ્તામાં આડી જાળ રાખીને ઉભા હવે ડોહો ચોક ફફડાટી જાય હે અંતા તૈયારી માં રહેજે ફોડો આવે છે એ વાંધો નહીં લ્યો બોલો ડોહો કટો ફફડાટી જો ડાળે લેતો જો હજી તો મેં લાઈટ નું કનેક્શન નથી લીધું અને મને શોર્ટ કેમ લાગ્યો